જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. બાપ, આજે ભાદરવો મહિનો છે, શ્રાદ્ધ હાલી રહ્યા છે, શ્રાદ્ધ હાલી રહ્યા છે, પણ શ્રાદ્ધ છે એનો મહિમા છે, બરોબર છે, અને કરવું જરૂરી છે, પણ આપણું ઘર રાખતા, સમજી ગયા ને તમે, આપણું ઘર રાખતા બધું કરાય, પુનદાન જે કરવું, અને જરૂરી છે પુનદાન કરવું, ગરીબ માણસને જમાડો, વસ્ત્ર આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય લ્યો, કોઈ ડિલિવરી પ્રસંગ હોય એ દીકરીને મદદ કરો, અથવા એને દવાખાને લઈ જાઓ. આ બધા હેરાજ જ છે, બરોબર. હવે જીવતા આપણે મા બાપને દુઃખી કરી, દુઃખી નાળિયા કરી, હુંકલા ટુકલા કરી, અને મર્યા વાહે પીપળે પાણી રેડીને આવજો મારા કાકાને, આવજો મારા બાપને, આવજો મારા દાદાને, બરોબર છે, એ પરંપરાથી નાલ્યું આવે છે. પણ શ્રાદ્ બરોબર રાખવું એ જરૂરી છે, અને છે તે પરંપરાથી ધારો, કારણ કે ભગવાન રામે પણ નાખેલું છે. તો એનો મતલબ પેલા સમજો, આપણી બેન દીકરીના હારા ગાભા પહેરવાનો હોય, આપણી બેન દીકરીના છોકરા ફી વિના નાતા મારતા હોય, સારું ખાવા વિના નાતા મારતા હોય, ભાડે રહેતા હોય, ભાડાના પૈસા ન હોય, અને આપણે બીજા હોન પોળા થતા પૈસાનું પાણી કરતા હોય, આ મોટું પાપ લાગે છે. શ્રાદ્ધ નો મહાત્મ સમજો, જે મા બાપે તમને જન્મ દીધો છે, જે તમને લીલામાંથી હુકામ હુરાવ્યા છે, બાવડું ચાલીને હાલતા તમને કર્યા છે, બોલાવ્યા છે, હવે એ મા બાપને એ આંગળી પકડીને તમે માજનમાં મૂકવા જાઓ, હું માજન કહું છું એને, સમજી ગયા ને તમે, અંધા આશ્રમ ન કહેવાય એને, બુઢા આશ્રમ, એને માજન કહેવાય, બરાબર. આ માજનમાં કે ના જાય કે જેને કોઈ પેઢીમાં વાહે હોય નહીં, દર પેઢીએ કઈ હોય નહીં, વાહે બધું લીલ થઈ ગયું હોય મેથીના કેરા જેવું, એ જાય. પણ જેને સત્તા દીકરા હોય, પરિવાર હોય, એ માવતર જાય, વધાશ્રમમાં જાય છે, આ મોટું પાપ છે, આ મોટો નરક છે આપણા માટે, સમજી લો. જે મા બાપ તમને પાંચ પાંચ હાથ હાથ આઠ આઠ જણા સંતાનને મોટા કરતી હોય, તમને ભણી ગણીને મોટા કરે, નોકરીઓ દેવરાવે, હર કોઈની વાત છે અઢારે વર્ણની, અને પછી આપણે એને દુઃખી કરી હોય, એટલે મોટું પાપ છે. અને મર્યા વાહે તમે હરાજ નાખો, આ ખોટું છે, ભલે નાચતા રહ્યો, પણ આ શ્રાદ્ધનો માતમ સમજો. બેન દીકરીને રાજી કરો, કોઈ પણ વર્ણની, બ્રાહ્મણોને રાજી કરો, ભેગધારી બાવા સાધુ બ્રાહ્મણોને રાજી કરો, કોઈ પણ વર્ણની દીકરીને રાજી કરો, આ શ્રાદ્ધ છે. પણ હરાજ કરી અને પછી વાગીશો નહીં, બરોબર છે, હરાજ નાખવું, પણ અમે પોતે નાખી છે, પણ ગુપ્ત રીતે હરાજ એવું, કોઈ બ્રાહ્મણ બાવા સાધુ એ દીકરા દીકરીઓને જમાડો, પાડોમાં કોઈ પણ વર્ણની દીકરી દીકરો એને જમાડો, અથાશક્તિ હોય તો ગામ જમાડો, નકર ફૂલને ફૂલની પાખડી, સમજી ગયા ને, મુઠી રાંધી અને બધા પ્રસાદી રૂપે આપો તો હાલે, પણ વસ્તુ આ છે હરાજનો મતલબ. હવે આપણા મા બાપને જીવતા આપણે સેવા નથી કરી, અને મરી ગયા એ દુનિયાને દેખાડો છો, એ મોબાઈલમાં દિયો છો, અમે ગંગાજી ગયા, અમે ઉયા ગયા, ઉયા ગયા, ભાઈ જીવતા જ કરવાનું હતું, ઘરે ઘરે જ છે બધું, ગંગાજી ભલે જ આવું મને વાંધો નથી, આ ઘરે જ છે, સમજી લ્યો. મા બાપ પાણી પાણી કરતા હોય અને તમે ધ્યાન ન દો, ને પછી મર્યા વાહે તમે હરાજ નાખો, ને પીપળે પાણી રેડો છો, આ વસ્તુ ગુનો છે, પાપ છે. આ જે તમે જીવતા સેવા કરો એ જ આરે આવે, કારણ કે મર્યા વાહે બેલેન્સ પાછી આવે છે. આપણે કહીને મહારાજા દશરથ, દશરથને કીધું કે તમારે આ પુત્ર પ્રાપ્ત થાય છે, પણ તમારા હાથથી એક વક્રમ થાય છે, એવી હત્યા થાય છે, એટલે મહારાજ ને એમ થયું, કોઈ મારા હાથથી હું શબ્દરૂપી બાણ મારું છું તો કદાચ છે કોઈ લીલગા મરશે, કોઈ બીજે બે જીવ હતું, કોઈ પક્ષી મરશે, એને આવી ખબર નથી કે શરણો વિંધાઈ જાય છે. અને શબ્દરૂપી બાણ મહારાજા જાણતા હતા, જનક અને બીજા પૃથ્વીરાજ ચૌહાણ, શબ્દરૂપી બાણ માર્યું અને શરવણનું મૃત્યુ આપ જાણો છો. અને કીધું કે કોણ નામ નો દીધું, કે કોણ છો, મેં કહ્યું અંધો અંધી કહે છે, કોણ છો, નામ દો. એ કીધું હું મહારાજા દશરથ છું, અને મારાથી આ કામ થઈ ગયું છે, મેં શબ્દરૂપી ઉપર બાણ માર્યું અને તમારો દીકરો પાણી ભરતોને ખબર નથી અને એનું મૃત્યુ થયું છે, તો તમારા દીકરાએ કીધું અંતિમ ઈચ્છા મારા બાપની તમે પૂરી કરજો, અને એ પાણી વગરના એના શ્રાપ દીધો, કારણ કે શબ્દ છે ભ્રમ છે, કે જા મહારાજા દશરથ તારા અહીંયા ચાર પુત્રો થાય છે, પણ અંતિમ વેળા એકો યાદે નહીં રહીએ, સમજી ગયા તમે, આ હરાજનો માતમ કહું છું, ચાર પુત્રો થયા પણ અંતિમ વેળા એકો હાજર નતા, પણ એનું શ્રાદ્ધ ભગવાન રામે નાખ્યું હતું, આપ જાણો છો મોટી ગાથા છે.
એ નદીનું પાણી ઉતરી ગયું, ગાને હરાપ દીધો, બ્રાહ્મણને દીધો, ઘણું છે એમાં. એટલે શ્રાદ્ધ નાખવું જરૂર, પણ આવા શ્રાદ્ધ કોકને ખવડાવો. આપની બહેનને બીજાને ઘરમાં કાંઈ હોય ને, તમે બીજે હોળા પોળાવું નહીં, ત્યારે તમારા મા બાપ, તમારો પરિવાર, તમારું કુટુંબ રહેતા તમે બીજાને જમાડો, આ મોટું શ્રાદ્ધ છે, સમજી લો. હવે મા બાપ તમારા દુઃખીના દાળિયા હોય, સારા લુગડા પહેરવાનું હોય, સારું ખાવાનું મળતું, તમે બીજે લાખો રૂપિયા વાપરો છો, આપ આપમાં બે હરા દેવા નાખો, ગાયુને ખવડાવો, ઝાડ મીઠા વાવો, કોઈ ભેદધારી બાવા સાધુ બ્રાહ્મણને જમાડો, પણ દાન કરીને પછી વાંચશો નહીં. બ્રાહ્મણોને બોલાવો ઘરે, પૂજાપાઠ કરાવો, બ્રાહ્મણોને તમે રાજી કરો, બાવા સાધુ બ્રાહ્મણોને બધાને રાજી કરો, આ મોટું પુણ્ય છે, પણ દાન કરીને વાંચવું નહીં, આ હરાજ છે. હવે મા બાપને લઈને કોઈ આવતા નહીં, કૂતરાને લઈને આવે, સમજી લ્યો તમે. અમે જાહેર કહી છે કૂતરાને લઈને ન હોય, મા બાપને લઈને આવાય. મા બાપને રાજી રાખો, તમારે હરાજ ત્યાં નાખવાની જરૂર હતું જ નથી. હું તમને એક વાત કરું, વાણીએ કે હરાજ નાખ્યું, મને જવાબ દો, વાણીએ નાખ્યું કે હરાજ? આવજો પ્રેમચંદ, આવજો લાલચંદ, નાખ્યું. કારણ કે જીવતા જ નાખે છે, એનું હું તમને દ્રષ્ટાંત દઉં. જે હું ગાયું આપણે દોઈ વાહ કી જાય લમાજનમાં, જે એને પાડો આવે જો એમાં બચી જાય માજનમાં, બળદ ન જરૂર હતી હાલે, બળદ ધારે તો ઝાડને મૂળમાંથી કાઢી નાખે એટલી તાકાત છે, પણ છેલ્લે નાથ મોડો કાઢીને માજનમાં મૂક, માજનવાળાને શું હાકવા છે, માજનવાળાને શું ત્યાં ભેહું દોવી છે, આપણો મતલબ પૂરો થઈ ગયો ને, આપણે માજનમાં મૂકી એટલે આ નડે છે આપણને, સમજી ગયો ને, આપણો સ્વરસ પૂરો થઈ ગયો એટલે આપણે એને ધોકો દઈ છે, આ પાપ છે. એટલે જરીક સમજો, વાણી એને ભાડા હરાજ નાખતા કારણ હોતી, સમજી લેજો. આ ગાયુંને ખવડાવે છે, દવાખાનામાં વાપરે છે, ગુપ્ત રીતે સાસુના કેન્દ્ર ખોલે છે, ગુપ્ત રીતે માણસને મદદ કરે છે અને ગુપ્ત દાન કરે છે, કરે છે ને. આ કદાચ હજારો લાખોમાં કોઈ વાણીઓ કરતો એની મને ખબર નથી, પણ વાણીએ કે હરાજ નાખ્યું જોયું તમે? કારણ કે જીવતા જ પૂન કરે, ગાયુંને ગરીબને વસ્ત્ર આપે, અન્ન આપે, પૈસા નો આપે, લાખો રૂપિયા દવા પાછળ વાપરે પણ રૂપિયો નો આપે, બરોબર છે. કારણ કે રૂપિયો દેવાથી ઘણી અવળી જગ્યાએ જાય છે, પણ હારા રસ્તે રૂપિયો લાખો તમે વાપરો તો માતમ છે. હરાજ એવું નાખો, કોઈ ગરીબ માણસને જમાડો, એને વસ્ત્ર લઈ દો, ગાયુંને આપો, બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરો, પણ આ હરાજ છે. મા બાપને તમે સેવા કરો, મોટું હરાજ છે. આપણો મોટો ભાઈ છે એનું, એની સેવા કરો, પરિવારનું સેવા કરો, મોટું હરાજ છે આ, સમજી ગયા ને. હું નહીં બોલતા નથી, હું એને હરાજમાં બોલાવી નહીં, હું નહીં બોલતા નથી, આ મોટું બાપ છે. હરાજ તો એવા નાખો કે કુટુંબની માલકોર કહાપદ એક થઈ જાઓ, પરિવારની માલકોર કહાપદ એક થઈ જાઓ, પાડોની માલકોર કહાપદ એક થઈ જાઓ, અને ભેળા બેહી જમો એટલે મહારાજી, એમ કોઈને આત્મા ન બોલો, આત્મા ઠારો, સમજી ગયા ને તમે. કોઈ પણ માણસનો આત્મ દુભાવવું મોટું પાપ છે, એમ હરાજ નાખો પરંપરાથી હાલ્યું આવે છે. પણ એનો મતલબ સમજો, તમે જરી બેનું દીકરીને રાજી કરો, એને તમે ખવડાવો, એને રાજી કરો, એ દીકરી તમને આંતળીને આશીર્વાદ દે, આ હરાજ છે. બાકી તમે નાસ્તારીઓ કોઈનો વિરોધ નથી કરતો, પણ હરાજ આ છે. આપણા મા બાપને તમે હાચવો, સારું ખવડાવો, એની સેવા કરો, એને નવા કપડાં પહેરાવો, હોય તો વધારે કોઈ આજુબાજુના તમે મીઠાઈ આપો, કોઈનો આત્મો રાજી કરો, એ મોટું હરાજ છે. બાકી તો આપણે નાખી જ છે, કાગવાસ કરી જ છે આપણે, અને આપ જોવી છે. જોકે હવે કાગડા નથી, કાગડા બધા સિટી વૈયા ગયા છે, કારણ કે એ સમજી ગયા હવે ગામડામાં ક્યાંય નથી, હવે આપ સિટી વૈયા જાય, હવે કાગડા કોઈ ભાગ્ય દેખાય છે. એટલે ભલે તમે નાખો, હું બહુ રાજી છું, પણ આ હરાજ હાચું છે. આપણા પરિવારને હાચવો, એને ખવડાવો, મા બાપનું ધ્યાન રાખવો, આ મોટું હરાજ છે, સમજી ગયા. ભગવાન સૂર્યને જળ રેડો, પૂજાપાઠ કરો, હોય તો કોકને પાંચ આંગળીનું પૂન કરો, પણ દાન કરીને કોઈની વાંચતા નહીં, આ હરાજ છે, કાયમ માટે છે. કોઈને રાજી કરો, કાયમ હરાજ જ છે આ, એવું નથી, સમજી ગયા ને. આ માતમ છે, કોઈ રાજી રાખો એ મોટું પૂન છે. એક બાપુનો તમને આદેશ છે મોગલધામથી. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય વડવાળી.